માત્ર એટલું જ કહેવા માંગીશ કે વડોદરા છે એ સંસ્કારી નગરી છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ જ પ્રિય છે અને એમના હૃદયથી ખૂબ જ નજીક છે. એટલે વડોદરાની અંદર તો વડોદરાની જનતા નરેન્દ્રભાઈને જોઈને જ મત આપે છે. ઉમેદવાર કોઈ પણ હોય, એ ઉમેદવાર માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યો, એમનું વડોદરા સાથેનો નાતો અને ભાજપની જે સંસ્કૃતિ છે એ વડોદરાએ જે કંઠસ્થ કરેલી છે એ સંસ્કૃતિને કારણે વડોદરાની જનતા હંમેશા ભાજપને સ્વીકારે છે. હું તો માત્ર એક કમળ છું અને એક કમળ તરીકે મને જે માનનીય વડાપ્રધાનશ્રીએ, જેપી નડ્ડા સાહેબે, માનનીય અમિત શાહ સાહેબે, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સી આર પાટીલ સાહેબ, આપણું શહેરનું સંગઠન ડૉક્ટર વિજય શાહ સાહેબ, તમામ ધારાસભ્યશ્રીઓ, માનનીય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટજી, કોર્પોરેશનના પદાધિકારીઓ, સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે અટકળો હતો તે પ્રમાણેના અટકળોનું સુખદ સમાધાન આવ્યું છે, તમને ટિકિટ મળેલી છે, આગળનું શું તમે વિઝન રાખશો અને કેવી રીતે વડોદરાના વિકાસમાં તમે ફાળો આપશો? વડોદરાના વિકાસની વાત કરીએ તો માનનીય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટે ખૂબ સારા કાર્યો કર્યા છે અને એ જ કાર્યોને હજુ વધારે ગતિ મળે, એ જ કાર્યો હજુ વધારે આગળ વધે એ રીતે તમામ લોકો સાથે મળી અને એક નાના સૈનિકની જેમ કામ કરવાની ઈચ્છા છે.